મજામાં છો મિત્રો? તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષયમાં એક ચેપ્ટર નંબર 2 બહુપદી, એની અંદર આપણે સ્વાધ્યાય 2.3 ની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 3 વિશે ચર્ચા કરવાની છે. તો એની અંદર તમને સ્વાધ્યાય 2.3 ની અંદર જે તમને એક્ઝામ્પલ નંબર 3 આપેલો છે, તો એની અંદર આપણે જોઈએ તો એમાં એની રકમ તમને કંઈક આવી આપેલી છે કે જો અંડર રૂટ 5/3 અને માઇનસ અંડર રૂટ 5/3 એ 3x4 વત્તા 3x3 માઇનસ 2x2
બહુપદી તમને આપેલી છે, શું આપેલી છે તો કે 3x² + 6x - 3 બરાબર ની ઓલી સાઈડ કાઈ ન હોય એટલે શું લઈ લેવાનું આપણે 0. તો હવે આ બધાની અંદર થી તમે કોમન કાઢશો તો કોમન શું નીકળશે તો કે આ બધાની અંદર થી તમારે 3 કોમન નીકળે તો 3 તમે કોમન કાઢશો તો શું થવાનું તમારું 3 કોમન કાઢીએ તો આમાંથી 3 વેય જાય તો શું વધશે x² આમાંથી 3 વેય ગયા તો શું વધ્યું x અને આમાંથી 3 વેય ગયા તો એક અને બરાબર ની ઓલી સાઈડ કાઈ ન હોય શું આવી જાય તમારું 0. હવે મિત્રો આ તમે કોમન કાઢી દીધા પછી આ 3 છે એ આ બહુપદી એટલે ગુણાકારમાં છે એટલે બરાબર ની ઓલી સાઈડ જવા દે તો ક્યાં આવી જવાનું ભાગાકારમાં. તો 0 નો કોઈ પણ સંખ્યા વડે તમે ભાગાકાર કરશો તો એનો જવાબ હંમેશા માટે શું આવશે 0. તો શું થાય તમારું તો કે x² + x - 1 = 0. તો મિત્રો આ છે તમારી બહુપદી બની ગઈ કે x + 1² એટલે આ તમારી સૂત્ર બની ગયું એટલે શું આવશે x + x² - 1 = 0. હવે આ બંને કૌંસને 0 એટલે સરખાવીએ એટલે શું થાય x + 1 = 0 અને બીજું શું થાય x - 1 = 0. હવે આ +1 ને બરાબર ની ઓલી સાઈડ મોકલીએ એટલે માઇનસ થઈ જાય x - 1 અને બીજું શું થાય તમારું અહીંયા x + x = +1. તો મિત્રો આ રીતના તમે બે શૂન્ય જે તમારે બાકીના મેળવવાના કીધા છે એ તમે આવી રીતના મેળવી શકો અને આ આખે આખો દાખલો તમે જોઈ શકો છો અને તમને આ દાખલો બોર્ડની એક્ઝામ ની અંદર ઘણી વખત પૂછાય છે અને આઈએમપી દાખલો હોય તો ખાસ આ દાખલો એક બે વખત તમારા રફ નોટ ની અંદર ગણજો. થેન્ક યુ.